વેલકમ ટુ ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. ધોરણ 5 સબ્જેક્ટ કોમ્પ્યુટર ચેપ્ટર 2 એમએસ વર્ડ. આજનું આપણું ટોપિક છે ટેબલ ફોર્મેટિંગ. ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં તમે શીખી ગયા કે ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરવું અને ટેબલમાં રો અને કોલમ કેવી રીતે લેવા તેમજ ડિલીટ કરવા. તમને પાછળથી કોઈ પણ રો કે કોલમની જરૂર પડે છે તો કઈ રીતે ઇન્સર્ટ કરવું તેમજ વધારાના રો અને કોલમને કેવી રીતે ડિલીટ કરવા તે આપણે સમજી ગયા. તેમજ આપણે મર્જ સેલ, એટલે કે સેલને મર્જ કરતાં પણ શીખી ગયા કે કોઈ પણ આપણને હેડિંગ આપવું છે તો સેલને મર્જ કરવા છે તો આપણે કયા ઓપ્શનનો ઉપયોગ કરવું તે પણ તમે સમજી ગયા. હું આશા રાખું છું કે તમે એ વિડીયોના આધારે ટેબલ બનાવી હશે. હવે આજે આપણે એ ટેબલને વધારે સારી રીતે એટ્રેક્ટિવ બનાવવા એમાં શું કરીશું, ફોર્મેટિંગ કરીશું. તો એ ફોર્મેટિંગ વિશેનું જ આજનો આ આપણો વિડીયો છે. તો ચલો જોઈએ આપણે ટેબલ ફોર્મેટિંગ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે ફાઇલ બનાવેલી એ અહીં આપણે ઓપન કરી દીધી છે. તો આગળ આપણે શું બનાવેલું હતું, ક્લાસ ટાઈમ ટેબલ. ઓકે, ટેબલમાં આપણે ક્લાસ ટાઈમ ટેબલ બનાવેલું હતું. હવે આજે આપણે ટેબલ ફોર્મેટ જોવાના છીએ. તો તમને ખ્યાલ જ છે કે ટેક્સ ફોર્મેટ, એટલે કે લખાણને ફોર્મેટ કરવું હોય તો આપણે કયા ટેબનો ઉપયોગ કરીએ છીએ, હોમ ટેબ. ઓકે, જેમાં ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ, બોલ, ઇટાલિક, અન્ડરલાઇન, કલર, ફોન્ટ કલર, હાઇલાઇટ, ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, ડિક્રીઝ ફોન્ટ સાઇઝ, અલાઇનમેન્ટ, આ બધા જ ટૂલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે ટેબલને ફોર્મેટ માટે આપણે અહીં ટેબલ ઉપર ક્લિક કરશું એટલે તમને વધારાના બે ટેબ જોવા મળશે, ડિઝાઇન અને લેઆઉટ. આ બંને ટેબનો ઉપયોગ શેના માટે છે, ટેબલ ફોર્મેટ માટે. તો આપણે એ જોઈએ. તો સૌ પ્રથમ આપણે આખી ટેબલને એકસાથે સિલેક્ટ કરવી છે તો તમારે ક્યાં ક્લિક કરવાનું છે, તમને અહીંયા એક બોક્સ દેખાઈ રહ્યું છે ત્યાં જઈને તમે ક્લિક કરશો એટલે આ આખી ટેબલ શું થઈ જશે, સિલેક્ટ. આપણે આખી ટેબલ સિલેક્ટ નથી જોઈતી, પારે ડિસિલેક્ટ માટે ક્લિક કરો અને જે જે વસ્તુ, જે રો કે કોલમ સિલેક્ટ કરવી હોય તો એ પ્રમાણે તમે માઉસને ડ્રેગ કરો. સપોઝ મારે આ પહેલે જ રો સિલેક્ટ કરવી છે તો આપણે આટલું બી સિલેક્ટ કરી શકીએ છીએ. તો હવે આપણે ટેક્સ્ટને અલાઇનમેન્ટ આપવું છે. તો આ આખા ટેબલમાં આપણે બધા જ ટેક્સ્ટને અલાઇનમેન્ટ જોઈએ છે. તો તમે શું કરશો, અહીંયાથી આખી ટેબલ સિલેક્ટ કરશો અને લેઆઉટમાં જશો એટલે અહીં તમને 9 પ્રકારના અલાઇનમેન્ટ જોવા મળશે. અત્યાર સુધી તમે 3 જ જાતના અલાઇનમેન્ટ જોયેલા, પણ આપણે અહીં 9 જાતના પણ અલાઇનમેન્ટ ટેબલમાં આપી શકીએ છીએ. એટલે કે જો અલાઇન ટોપ લેફ્ટ, અલાઇન સેન્ટર અને રાઇટ. ટોપ માટે આ અલાઇન સેન્ટર લેફ્ટ, એટલે કે આ સેન્ટર માટેના અલાઇનમેન્ટ છે અને આ અલાઇન બોટમ લેફ્ટ, તો આ નીચે માટેના અલાઇનમેન્ટ છે. હવે આપણે અહીં ટેબલની જે રો છે એની હાઇટ નથી એટલે આપણે અલાઇનમેન્ટ ખાલી સેન્ટરના જ અત્યારે આપી શકશું. ટોપ કે બોટમ ના આપશું તો આમાં કોઈ પણ ઇફેક્ટ આપણને દેખાશે નહીં. સપોઝ આપણે એની ઇફેક્ટ જોવી છે તો આપણે આ એક રોની હાઇટ વધારી દઈએ. ઓકે, હવે જો અત્યારનું આ જે ટેક્સ્ટ છે એ ક્યાં છે, અલાઇન ટોપ અને લેફ્ટ. હવે આપણને એને સેન્ટરમાં લેવા છે તો અહીંયાથી તમે આપો અલાઇન સેન્ટર, એટલે શું થઈ જશે, વચ્ચે આવી જશે. એ જ રીતે આપણે આ બીજો પણ રોમાં અલાઇન સેન્ટર આપીએ. ઓકે, હવે તમે જુઓ છો કે સપોઝ તમને આ અલાઇનમેન્ટ નથી ગમતું અને ચેન્જ કરવું છે તો બી કરી શકો છો. આપણે લેફ્ટ રાખવું છે તો લેફ્ટ રાખો, અધરવાઇઝ પાછું આપણે એમ થાય છે કે ના આપણે એ સેન્ટરમાં જ સારું લાગે છે તો સેન્ટર આપો. એ આપણે આપણી મરજી મુજબ સેટ કરી શકીએ છીએ. હવે આ સિરિયલ નંબરની જે કોલમ છે એ તમને વધારાની મોટી દેખાય છે તો તમે એને નાની કરવી છે તો એ પણ આપણે કરી શકીએ છીએ. આપણે માઉસ પોઈન્ટરને આ લાઇન ઉપર લઈ જઈએ એટલે આ રીતે તમારો કર્સર આવશે. તો આને તમે ડ્રેગ કરો અને જેટલી એની પહોળાઈ જોઈ છે કોલમની એટલી સેટ કરો. હવે આ આટલી આપણે પહોળાઈ સેટ કરી એટલે બાકીની બાજુની જે કોલમ હતી એ શું થઈ ગઈ, મોટી થઈ ગઈ, એ સાઇઝમાં એ વધારે સ્પ્રેડ થઈ ગઈ. તો આપણે બાકીની બધી જ કોલમની હાઇટ વિડ્થ છે એ સરખી રાખવી છે.
तो तमारे शुं करवानुं, आ बीजी बधी ज कॉलम सिलेक्ट करो अने डिस्ट्रीब्यूट कॉलम्स उपर क्लिक करो। क्यांथी? लेआउट टेबमां डिस्ट्रीब्यूट कॉलम। एटले जो बधी ज कॉलम्सनी छे पहोळाई सरखी थई जशे। આપણે કોઈ પણ આ રીતે ટાઈમ ટેબલ કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એનું ફોર્મેટિંગ હંમેશા વ્યવસ્થિત હોવું જોઈએ, તો જ આપણું જે લખાણ છે એ સારું દેખાય છે। એટલે કે બધી જ આપણે કોલ બધી જ જે કોલમ છે એ કેવી થઈ ગઈ સરખી। એ જ રીતે તમે રો માટે પણ કરી શકો છો કે તમારી કોઈ રો નાની મોટી હોય અને એક સરખી જ કરવી હોય તો તમે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ રોસ કરો છો કરી શકો છો। તેમજ આપણે આપણે સાઇઝ મુજબ અહીં નક્કી કરવી છે કે કેટલી હાઇટ જોઈએ છે રોની। હાઇટ શેની આવશે? રોની, અને વિથ કોની આવશે? કોલમની। તો આપણે અહીંયાથી પણ સેટ કરી શકીએ છીએ પોઈન્ટ્સમાં। ઓકે, ચલો હવે આપણે ટેબલને ફોર્મેટમાં અન્ય કેટલાક ઓપ્શન જોઈએ। ડિઝાઇન ટેબમાં જઈએ આપણે અને આપણે ટેબલને બોર્ડર આપીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જુઓ છો કે એકદમ સિમ્પલ બોર્ડર આપેલી છે ટેબલને। આપણે ટેબલને અને કેટલીક બોર્ડર આપવી છે તો તમે અહીં બોર્ડર ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે અહીં તમારી સમક્ષ આ રીતે ઓપ્શન આવશે। આપણે આ ઓપ્શનનો ઉપયોગ હમણાં નથી કરતા, પહેલે આપણે બોર્ડર પસંદ કરીએ કે આપણે કેવી બોર્ડર જોઈએ છે। ઓકે, તો ચલો લાસ્ટમાં આપણે બોર્ડર્સ અને શેડિંગ ઉપર ક્લિક કરીએ એટલે અહીં તમને અલગ કેટલીક બોર્ડરની સ્ટાઇલ જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો ડોટ ડેશ ટાઈપ બોર્ડર, જેમ જેમ તમે નીચે જશો ડબલ લાઇન બોર્ડર, ટ્રિપલ લાઇન બોર્ડર, થિક બોર્ડર। હવે જે તમને એની સ્ટાઇલ પસંદ આવે છે એ તમે સિલેક્ટ કરો। સપોઝ તમને આ ડબલ લાઇનની બોર્ડર જોઈએ છે, હવે એ બોર્ડરને તમારે કલર કેવું આપવું છે તો આપણે અહીંયાથી એને કલર આપવું છે બ્લુ। ઓકે, અથવા તમને બીજું કોઈ બી આપવું હોય તો આપી શકો છો। હવે જે આપણે બોર્ડર સિલેક્ટ કરી છે એ કેવી હોવી જોઈએ, એની વિથ એટલે એની પહોળાઈ કેટલી હોવી જોઈએ, ઝીણી જાડી, તો એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો। હવે આપણને પૂછશે કે એ બોર્ડર તમને ક્યાં આપવી છે, આઉટસાઇડ આપવી છે કે ઓલ સાઇડ એટલે કે બધી બાજુ એ જ બોર્ડર જોઈએ છીએ કે ઇનસાઇડ જોઈએ છે, એ આપણે અહીંયાથી નક્કી કરી શકીએ છીએ। તો સપોઝ આ બોર્ડર આપણને ખાલી આઉટસાઇડ જ જોઈએ છે તો આપણે અહીંયાથી સિલેક્ટ કર્યું બોક્સ। ઓકે, એટલે તમે જુઓ કે બહારની સાઇડ આપણે પસંદ કરેલી બોર્ડર આવી ગઈ। હવે આપણે ઇનસાઇડ પણ બોર્ડર એડ કરતા જોઈએ, તો એ જ રીતે જે રીતે આપણે આઉટસાઇડ લીધેલી બોર્ડર સેટિંગમાં જઈ અને અહીં આપણે જે બોર્ડર સિલેક્ટ કરી દીધી છે, હવે એ બોર્ડર આપણને આઉટ અને ઇન બંને સાઇડ સેમ જોઈએ તો તમારે શું કરવાનું, ઓલ બોર્ડર પર ક્લિક કરવાનું। ફક્ત આઉટસાઇડ જોઈએ છે તો બોક્સ ઉપર ક્લિક કરો અને ગ્રીડ, ગ્રીડમાં શું થશે કે જે અહીંયા તમે પ્રિવ્યુ જોઈ શકો છો, ગ્રીડમાં શું થશે કે જે પેટર્ન આપણે સિલેક્ટ કરેલી હશે ને એ આઉટસાઇડ આવશે અને અંદર કેવી આવશે, સિમ્પલ બોર્ડર। ઓકે, તો આ રીતે તમે અહીં ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। અત્યારે આપણે ગ્રીડ લઈએ અને ઓકે કરીએ, તો જુઓ આવી ગયું। ઓકે, ત્યારબાદ આપણે શેડિંગ આપીએ, તો શેડિંગમાં અહીં આપણે બોર્ડરમાંથી પણ લઈ શકીએ છીએ બોર્ડર એન્ડ શેડિંગ, ત્યારબાદ તેમજ ડાયરેક્ટ બારે પણ શેડિંગ ઓપ્શન આપેલું જ છે તો ત્યાંથી પણ આપણે લઈ શકીએ શેડિંગ। એટલે તમને ખ્યાલ જ છે કે આપણે જે પણ ટેબલ છે એને બેકગ્રાઉન્ડ કલર આપવા માટે। હવે આપણે ઉપર આ જે આપણે ડીશના નામને લખ્યા છે એ શું છે, હેડિંગ છે, તો આપણે એને અલગ શેડિંગ આપવું છે। તો આપણે અત્યારે આ એક જ રોને સિલેક્ટ કરીએ, તો અહીં આપણે રોને સિલેક્ટ કરીએ અને અહીં શેડિંગ ઉપર ક્લિક કરીએ। શેડિંગમાં તમે જે પણ કલર ઉપર ક્લિક કરશો એનો પ્રિવ્યૂ તમે નીચે જોઈ શકો છો। તો આપણે કોઈ લાઇટ શેડ આપીએ, ધારો કે આપણે આ શેડ આપણને પસંદ કરવું છે તો તમે એના પર ક્લિક કરો એટલે એમાં એડ થઈ જશે શેડિંગ। હવે નીચેને જે રો છે એને તમારે કોઈ બી શેડિંગ ના આપવું હોય તો પણ ચાલે, અથવા આપવું છે તો તમે નીચેની આ બધી જ રોને સિલેક્ટ કરો અને જે ગમતું સેટિંગ છે એ અહીંયાથી સિલેક્ટ કરો, જે પણ કલર આપણને ગમે છે એને સિલેક્ટ કરો, અથવા વધારાના કોઈ કલર જોઈએ છે તો મોર કલર્સમાં જાઓ અને અહીંથી તમે તમારી રીતે કલર પસંદ કરી અને આપી શકો છો। કસ્ટમમાં આપણે આપણી રીતે કલર પણ સેટ બનાવી શકીએ છીએ, લાઇટ ડાર્ક સેટ તમે જોઈ શકો છો અહીં ન્યૂમાં।
તો આ બધું આપણે આગળ જોઈ જ ગયા કે કલર સેટ કેવી રીતે બનાવવા. ઓકે, તો આપણે અહીંયાથી આપણે કોઈ એક સેડ આપીએ, ધારો કે આપણે આ આપ્યો. હવે આપણે ઉપર હેડિંગ આપીએ. આ આપણે જે ટેબલ બનાવી છે એનું હેડિંગ આપણે આપવું છે. તો અહીં આપણી પાસે કોઈ વધારાની રો નથી અને આપણને હેડિંગ તો ટેબલ સાથે જ આપવું છે, બારે પેજ ઉપર નથી આપવું પણ ટેબલમાં જ આપવું છે. તો તમારે શું કરવાનું છે, અહીં એક રો ઇન્સર્ટ કરવાની છે. તો આપણે આ રો ઉપર ક્લિક કરી અને લેઆઉટમાં જઈ અને શું કરશું, રો ઇન્સર્ટ. તો આપણે ઉપરની બાજુ રો જોઈએ છે તો આપણે શું કરશું, ઇન્સર્ટ રો અબો અહીં ક્લિક કરો એટલે એક રો આવી જશે. જે રો નીચે હતી એવી જ પેટર્નમાં રો ઉપર આવશે. હવે આ રોમાં શું છે, સેલ આપેલા છે પણ આપણને એ રો કેવી જોઈએ છે, પ્લેન જોઈએ છે. તો પ્લેન કરવા માટે આપણે કયા ઓપ્શનનો ઉપયોગ કરીશું, મર્જ સેલ. તો આ બધા સેલને આપણે સિલેક્ટ કરવા પડશે. આપણે જેટલી જેટલા સેલની વચ્ચે આ હેડિંગ લખવું છે એટલા સેલને આપણે શું કરવા પડે, સિલેક્ટ. તો અત્યારે આપણે આખી રો જોઈએ છે તો આપણે આ બધા સેલને સિલેક્ટ કરીશું. અને જો ફ્રેન્ડ્સ કે તમે આ સેલ છે એ સિલેક્ટ નહીં કરો તો ઓપ્શન અહીં બંધ બતાવશે, મર્જ સેલ છે એ ઓપ્શન શું આવશે, બંધ આવશે. જ્યારે તમે સેલ સિલેક્ટ કરશો ત્યારે જે ઓપ્શન શું થશે, ઓન થશે. ઓન થશે એટલે આપણે અહીં ક્લિક કરીશું એટલે શું થઈ ગયા, સેલ મર્જ થઈ ગયા. હવે આપણે અહીં આપી દઈએ હેડિંગ ટાઈમ ટેબલ. તો ટાઈમ ટેબલ હેડિંગ આપી દીધું. હવે આ તો આ હેડિંગને આપણે નીચેના ટેક્સ્ટથી થોડું અલગ ફોર્મેટ આપીએ. તો આપણે અહીં હેડિંગને સિલેક્ટ કરીએ અને હોમ ટેબમાં જઈ એની ફોન્ટ સાઇઝ મોટી કરીએ, અહીંયાથી ફોનની સ્ટાઇલ બદલીએ જે આપણે આપણા પસંદગી મુજબ રાખી શકીએ છીએ. તમે અહીંયા જે પણ ઓપ્શન પર ક્લિક કરશો એનો પ્રિવ્યૂ તમને જોવા મળશે જ. ઓકે, ત્યારબાદ ફોન્ટના કલર બદલીએ. ધારો કે આપણે આ સિલેક્ટ કર્યા, ત્યારબાદ આપણે શેડિંગ પણ ચેન્જ કરીએ. તો શેડિંગ માટે આપણે પાછા ડિઝાઇન ટેબ ઉપર જઈએ અને અહીંયાથી આપણે શેડિંગ બદલીએ. હવે શેડિંગમાં આપણે જોવા જોઈએ કે કયો કલર સારું લાગે છે, કેમ કે નીચે આપણે લાઇટ શેડ આપેલા છે અને ઉપર આપણે હેડિંગમાં કયું શેડ સારું લાગે છે આપણે આપણી મરજી મુજબ અહીંયા સિલેક્ટ કરી શકીએ છીએ. પણ એ રીતે રાખવાના કે જેથી આખું ટેબલ સારું લાગે. ધારો કે આપણે આ સિલેક્ટ કરીએ. ઓકે, તો તમે જુઓ છો કે તમારું ટેબલ કેટલું ફાઇન દેખાઈ રહ્યું છે. હવે અહીં વચ્ચે આપણે એક બ્લેન્ક રો રાખેલી છે. તો આપણે આગળ કીધેલું કે આ રો શેના માટે આપણે વચ્ચે બ્લેન્ક કરેલી, મર્જ કરેલી. તો આપણે અહીં શું લખવાના હતા, તમારા ત્રણ તાસ ત્રણ પિરિયડ પછી શું હોય છે, રિસેસ હોય છે. તો એવું આપણે હેડિંગ આપવા માટે વચ્ચે એવું સબ ટાઇટલ આપવા માટે આ જગ્યાને આપણે શું કરેલી હતી, મર્જ કરેલી હતી. તો અહીં આપણે લખી દઈએ બ્રેક. ઓકે, હવે આને પર થોડુંક આપણે ફોર્મેટ અલગ રાખવું છે તો એ પણ આપણે આપી શકીએ છીએ. આ વચ્ચે આપણે એનું સેટિંગ પણ ચેન્જ કરીએ તો શું તરત એ આપણને હાઈલાઇટ થશે કે અહીં પાછું કંઈ નવું છે. ઓકે, આપણે અહીં એને બોલ્ડ કરી દઈએ. તો આ રીતે તમે ટેબલ તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ફોર્મેટ આપણે પસંદગી મુજબનું પણ આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ટેબલ કેવી રીતે આપણે ઇન્સર્ટ કરવાનું અને ટેબલને ફોર્મેટ આપવાનું, તેમજ અહીંયા આપણે એક ઓપ્શન હજી જોવાનું બાકી છે. ડિઝાઇન ટેબમાં આપણે ટેબલની સ્ટાઇલ આપણે જોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આનો શું ઉપયોગ છે એ પહેલાં આપણે સમજીએ.
તો ઘણી વાર એવું બને છે કે આપણે બધું જે ટેક્સ્ટ લખવાનું છે એ લખી દઈએ છીએ, પણ ફોર્મેટિંગ માટે આપણી પાસે સમય હોતો નથી અને એ વર્ક આપણે ફટાફટ કરીને કોઈને આપવાનું હોય છે. તો એવા સમયે તમે આ બધા ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. તો ટેબલ સ્ટાઇલ્સથી શું થશે કે આપણને શેડિંગ સાથે ટેબલ રેડી મળશે. ધારો કે તમે આ જે ફોર્મેટ આપણે રેડી કરી છે એની જગ્યાએ આપણે બીજી કોઈ ફોર્મેટ અહીંયાથી ડાયરેક્ટ સિલેક્ટ કરીએ, તો પહેલાં આપણે ટેબલ ઉપર ક્લિક કરીએ અને ટેબલ સ્ટાઇલ્સના આ ડાઉન એરો પર ક્લિક કરો, એટલે તમારી પાસે અહીં ઘણી બધી ટેબલ સ્ટાઇલ્સ જોવા મળશે. એમાંથી આપણે આ રૂલર વડે તમે પેજને અપ ડાઉન કરો. હવે આમાંથી તમને કોઈ પણ જે ટેબલની સ્ટાઇલ્સ પસંદ આવતી હોય એના પર ક્લિક કરો. જો તમે પાછળ પ્રિવ્યૂમાં જોઈ શકો છો કે આ રીતે દેખાય છે. હવે આપણને આમાંથી જે પસંદ આવે છે એના પર ક્લિક કરો, એટલે શું થઈ જશે, એ એપ્લાય થઈ જશે. બરાબર છે. આ તમને પસંદ નથી પડી તો પાછું સિલેક્ટ કરો અને તમે પાછી બીજી કોઈ સિલેક્ટ કરી શકો છો. ધારો કે આ તમને પસંદ છે તો આ લઈ શકો છો. હવે એમાં તમારે બોર્ડર પાછી તમારી રીતે ચેન્જ કરવી હોય તો કરી શકો છો, પણ આ શું છે, શેડિંગ સાથે આપણને થીમ રેડી મળે છે. આવું ક્યારે જરૂર પડતી હોય કે જ્યારે આપણને ફટાફટ કોઈ વર્ક કરવાનું હોય ત્યારે, અને આપણે એમ પણ લઈ શકીએ છીએ, પણ આપણે વધારે આપણો પસંદના શેડિંગને આપતા હોઈએ છીએ. હવે ધારો કે આપણે આ શેડિંગ પસંદ કર્યું, પણ આપણને આપણે ફરી જે આપણે પહેલાં આપણે આપણે આપણું આપેલું શેડિંગ છે એ જોઈએ છે, તો શું કરીશું? તમને આગળ મેં ઓપ્શન સમજાવેલું છે કે આપણે અહીં ક્વિક એક્સેસ ટૂલ બારમાંથી કયા ટૂલ પર ક્લિક કરીશું, અનડુ, અથવા કીબોર્ડમાંથી શું કરીશું, કંટ્રોલ ઝેડ, એટલે કે છેલ્લી ક્રિયા આપણે જે હતી એ ઉલટાવવા માટે, એટલે આપણે જે ફોર્મેટ રેડી કરી હતી એ આપણી સમક્ષ આવી ગઈ. પાછું આપણે એ જ ક્રિયામાં જવું હોય તો શું કરવાનું, રીડુ. બરાબર છે. અનડુ અને રીડુનો આપણે ખાસ ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી આપણે કોઈ પણ કાર્ય કરેલું હોય એ પાછું મેળવી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે તમારે ટેબલ બનાવવાની છે અને ટેબલને ફોર્મેટિંગ કરવાનું છે. હવે અહીં આપણે હજી એક ઓપ્શન જોઈ લઈએ, ડ્રો ટેબલ. આગળ આપણે કીધેલું કે ટેબલને ઇન્સર્ટ પણ કરી શકીએ છીએ અને ટેબલને ડ્રો પણ કરી શકીએ છીએ. તો ટેબલને ડ્રો કેવી રીતે કરાય એ આપણે જોઈ લઈએ. તો ડ્રો ટેબલ પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ રીતે પેન્સિલ આવી જશે, અને એ પેન્સિલથી તમે પહેલાં બોક્સ બનાવો. ઓકે. હવે અત્યારે આપણે જો આ બોર્ડર સિલેક્ટ કરેલી છે ડબલ લાઇનની, એટલે એ ડબલ લાઇનની બોર્ડરથી આપણું બોક્સ ડ્રો થયું. જો આપણે સિમ્પલ જ બોર્ડર સિલેક્ટ હોત તો એમાં ડ્રો થાત. હવે આમાં આપણને કેટલી રો અને કોલમ જોઈએ છે એ આપણે પસંદગી મુજબ અહીંયા એડ કરી શકીએ છીએ. હવે ઘણીવાર આવું થઈ જાય તો પાછું એમાં શું થઈ ગયું, બોક્સ બની ગયું. આપણને બોક્સ નથી જોઈતું, આમાં ફક્ત આપણને કોલમ એડ કરવી છે. તો તમે કંટ્રોલ ઝેડ વડે એ શું કરો, પૂછી દો. ઓકે. હવે પાછું આપણે લાઈન ડ્રો કરવાની છે. આ રીતે લાઈન તમારી નાની મોટી થશે તો એનાથી કોઈ વાંધો નહીં. આપણે ડિસ્ટ્રીબ્યુટ કોલમ અને રોથી બધી હાઈટ અને વિડ્થ સરખી કરી શકીએ છીએ. તો આ રીતે તમે ટેબલ ડ્રો પણ કરી શકો છો અને ટેબલ ઇન્સર્ટ પણ કરી શકો છો. બરાબર છે. તો આપણે વધારે તો ઇન્સર્ટનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણને આપણા પસંદગી મુજબના સેલ અને લેવાના હોય રો અને કોલમ, ત્યારે આપણે ડ્રો ઓપ્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ રીતે આપણે આ બાજુમાં છે ટેબલ ઇરેઝર, તો આપણે જે ડ્રો કર્યું છે એને પૂછવા માટે ઇરેઝરનો યુઝ કરો. તમે જ્યાં જ્યાં જે ટેબલ રો અને કોલમ છે ત્યાં ક્લિક કરતા જાઓ, એટલે શું થઈ જશે, એ ઇરેઝ થતું જશે. ઓકે. પાછું ઇરેઝર નથી જોઈતું તો પાછું ત્યાં ક્લિક કરો એટલે એ ડિસિલેક્ટ થઈ જશે. આખું ટેબલ આપણે ડિલીટ કરવું છે તો આ ટેબલ ઉપર ક્લિક કરો અને લેઆઉટ ટેબમાં જઈએ અને ડિલીટમાં જઈને આપણે શું કરશું, ડિલીટ ટેબલ. ઓકે. તો આ રીતે તમે ટેબલના ડિઝાઇન અને લેઆઉટ ટેબનો ઉપયોગ કરી અને ટેબલને ઇન્સર્ટ અને ફોર્મેટ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિઝાઇન ટેબમાંથી શેડિંગ અને બોર્ડર ઓપ્શન જોયા. એ ઓપ્શન તમને હોમ ટેબમાં પણ જોવા મળશે. આ છે શેડિંગ અને આ છે પેજ બોર્ડર. ઓકે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ફ્રેન્ડ્સ, તમારે આ રીતે ટેબલ બનાવવાની છે અને ફોર્મેટ કરવાની છે, તેમજ અન્ય કેટલીક ટેબલની હું તમને PDF સેન્ડ કરીશ જે તમારે ડ્રો કરવાની રહેશે, એટલે કે ઇન્સર્ટ કરવાની ને ફોર્મેટિંગ કરવાનું રહેશે. ઓકે.